વર્ષો તો જેમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા દીવા તળે જ અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે. પાલનપુરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થતાં 2 ઇંચ વરસાદ થયો હતો, જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોકે જિલ્લા મથક પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાયા હતા. કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા જિલ્લાભરમાંથી આવતા અરજદારો સહિત કર્મચારીઓ અને અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ખુદ જિલ્લા કલેક્ટર જ્યાં બેસે છે તે કલેક્ટર કચેરી સંકુલમાં જ વરસાદી પાણી ભરાતા અરજદારો સહિત કર્મચારીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, ત્યારે દીવા તળે જ અંધારું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. પાલનપુર શહેરમાં 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને મેઘરાજા મહેરબાન થતાં સામાન્ય વરસાદ પાલનપુર શહેરમાં વરસી રહ્યો છે. પરંતુ વાત કરવામાં આવે તો પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદે પણ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોકળતાનો પર્દાફાશ કર્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે પાલનપુર શહેરમાં જે જિલ્લા કલેક્ટર કચેરી આવેલી છે, આપ જોઈ શકો છો કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ પાણી ભરાયા છે, જેના કારણે અહીં નોકરી કરવા આવતા કર્મચારીઓ અને અરજદારોને પણ આ પાણીમાંથી પસાર થવું પડે છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવામાં પડી રહ્યો છે. આમ કહેવાય તો દીવા તળે જ અંધારું હોય તેવો ઘાટ ઘડાયો છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. દક્ષિણ ગુજરાતની જીવા